નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે દ્વિતીય પરીક્ષા એટલે કે પ્રિલિમ પરીક્ષા બે હજાર ચોવીસના ધોરણ દસના સામાજિક વિજ્ઞાન વિષયનું શાળા વિકાસ સંકુલના પેપરનું થોડું જોવાના છે આપણી આ છેલ પર ધોરણ દસના બોર્ડ પરીક્ષા અને બાકીના પેગને મૂકવામાં આવે છે તે બધાની તમને નીચે નીચે મળી જશે અને ખાસ તમે આપણે જે ન આવેલા હો તો જલ્દ કરી દેજો આપણી જે પર છે ઉપયોગી તમને હંમેશા માટે મળતા રહેશે અને તમને ઉપસ્થિત

ટોટલ તમારે ચાર ચોવીસ ગુણો છે સૌથી જોડકા આપેલા છે વિભાગ એ અને બીને જોડવાના છે પેલું છે મોઢેરાનું સૂર્યમંદિર તેમાં આવશે તમારે ગુજરાત ત્યાર પછી છે લાકડાના હિંચકા તેમાં આવશે તમારે સંખેડા એટલે કે ઈ ત્યાર પછી સંરક્ષિત જંગલ તેમાં આવશે એ સરકારી તંત્ર હેઠળ સરકારી તંત્ર દ્વારા દેખભાળ ત્યાર પછી સૌર ઉર્જા પ્લાન્ટ છે તેમાં તમારે આવશે માધવપુર એટલે કે બી ત્યાર પછી છે વાયુ પ્રદૂષણ નિયંત્રિત ધારો આમાં આવશે તમારે ઈસવીસન ઓગણીસો ને એક્યાસી કારણ કે જે ધારો છે નિયંત્રણનો તે તમારે છે ઓગણીસો ને એક્યાસીમાં માં આવ્યો હતો બધા આપેલું છે અહીંયા ખરા ખોટા વિધાન જણાવવાના છે છઠ્ઠું છે વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે તો વિધાન તમારે છે અહીંયા ખરું છે તમારે છે પેપરમાં ખરા કે ખોટા નિશાન નથી કરવાની પરંતુ તમારે ખરું છે કે ખોટું તે લખવાનું છે અહીં છે હું તમને નિશાન કરીને બતાવું છું ત્યારબાદ છે સાતમું ધોળાવીરા નગર રાજ્યની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું તો વિધાન તમારે છે અહીંયા ખોટું છે તેમાં તમારે હડપ્પા હતું જે એ શ્રેષ્ઠ નગર હતું ધોળાવીરા છે એ નહોતું ત્યારબાદ છે ભારતમાં સરેરાશ એક પોઈન્ટ નવ ટકાના દરે વસ્તી વધે છે તો વિધાન તમારે છે અહીંયા ખોટું છે ત્યારબાદ યુએનડીપી માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરે છે આનો જવાબ તમારે છે જણાવવાનું છે કોમેન્ટની અંદર જેનો જવાબ સાચો આવશે તેને છે હું જરૂરથી કોમેન્ટ ઇન કરીશ ત્યારબાદ દસો સવાલ છે બળવાખોરી એ વૈશ્વિક સમસ્યા છે તો વિધાન તમારે છે અહીંયા ખોટું છે આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે બળવાખોરી છે જે તે રાષ્ટ્રની સમસ્યા છે વૈશ્વિક સમસ્યા નથી તે પછી આપેલું છે અહીંયા ખાલી જગ્યા છે તમને ઓપ્શન છે અહીંયા આપેલા છે સવાલ અગિયાર આપેલું છે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય એ ખાલી જગ્યા ખાતે આવેલું છે તો જે અમારે આવશે અહીંયા અમદાવાદ ક્યાં આવેલું છે અમદાવાદ ખાતે આવેલું છે ત્યારબાદ ઈસવીસ ખાલી જગ્યામાં ભારત સરકારે ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરી હતી તેમાં છે જવાબમાં આવશે તમારે ઓગણીસો અને બાવન ક્યારે કરી હતી ઓગણીસો અને બાવનમાં છે તમારે ભારત સરકારે રચના છે તમારે બોર્ડની આ કરી હતી ત્યારબાદ ઈસવી સન અઢારસો બ્યાસીમાં ઉત્તર પ્રદેશના પૂર્વીય ખાલજગીયા નહેર નિર્માણ કરવામાં આવ્યું તેમાં છે જવાબમાં તમારે આવશે અહીંયા યમુના શું આવશે યમુના શહેર નહેરનું છે એ નિર્માણ તમારે અહીં ત્યાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ ખાલી જગ્યા રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે તો જે અહીંયા તમારે આવશે મિઝોરમ શું આવશે મિઝોરમ અહીં તમારે પીડીએફમાં થોડું છે બ્લર છે પણ કંઈ વાંધો નહીં હું લખી દઉં છું જવાબ આવશે મારે અહીંયા મિઝોરમ ત્યારબાદ વ્યાપાર પ્રવૃત્તિ ખાલી જગ્યા પ્રકારની પ્રવૃત્તિ છે તે એ જવાબ આવશે મારે પહેલાં તો તમે પ્રાથમિક જો ઓપ્શનમાં હોય તો તે પણ આવી શકે પણ અહીં તમને જે ઓપ્શન આપેલો છે પહેલાં તો તે જવાબમાં આવશે અહીંયા પહેલા પ્રકારની અથવા તો પ્રાથમિક પ્રકારની છે ત્યાર પછી વાત કરીએ આપણે વિકલ્પ આપેલા છે અહીંયા સાચો ક્રમ પસંદ કરી જોડકા જોડો એ તમને સાચો જે ઓપ્શન આવશે એ તમને એમાં આવશે તમારે એ પહેલા આવશે સી એટલે કે પાટણ ત્યાર પછી ભારતીય સંગ્રહાલય તે તમારે આવશે કોલકાતામાં આવેલું છે ત્યારબાદ છે છત્રપતિ શિવાજી મહારાજ સંગ્રહાલય તો તે તમારે જે છે એ મુંબઈમાં આવેલું છે કે આવેલું છે મુંબઈમાં રાષ્ટ્રીય માર્ગ સંગ્રહાલય જે તમારે છે એ તમારે ભોપાલમાં આવેલું છે ત્યારબાદ વાત કરીએ આપણે સત્તરમાં સવાલ આપલો છે પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે તો એ જવાબમાં મારે આવશે વૃષ્ટિ જો તમને એમ કહીએ કે ધરતી એટલે કે જમીન ઉપર કયો મુખ્ય સ્ત્રોત છે તો તેમાં નદી આવશે પણ અહીં તમને છે પૃથ્વી ઉપર કીધું છે તમારે અહીંયા આવશે વૃષ્ટિ બંનેમાં તમે છે કમ્પ્યુટર નહીં કરતા પણ તમે જે સમજી શકો છો ત્યારબાદ ભારતમાં સ્વાતતંત્ર બાદ સિંચાઈ ક્ષેત્રે વધીને કેટલું થયું છે તો જવાબમાં આવશે ચાર ગણ એટલે કે ડી ત્યારબાદ પશુપાલન વ્યવસાયનો સમાવેશ

જવાબમાં આવશે દુત ગતિમાર્ગ છે દ્રુત ગતિમાર્ગ જે એક્સપ્રેસ દ્રુત ગતિમાર્ગ એક્સપ્રેસ હાઈવે દ્રુત ગતિમાર્ગ તમારે કહેવામાં આવે છે ત્યારબાદ મિશ્ર અર્થતંત્રને કેવો કહી શકાય તેનો જવાબ છે આવશે હું બોલું છું કે બજાર પદ્ધતિ અને સામ્યવાદી પદ્ધતિ જે બંને ધરાવતું હોય તેવા અર્થતંત્રને મિશ્ર અર્થતંત્ર કહી શકાય ત્યારબાદ ભારતમાં કેવા પ્રકારનું અર્થતંત્ર પ્રવર્તે છે તો ભારતમાં છે તમારે મિશ્ર અર્થતંત્ર પ્રવર્તે છે કયું અર્થતંત્ર છે મિશ્ર અર્થતંત્ર તો આ તો મારો વિભાગ એ તે બાદ છે વિભાગ બીની વાત કરીએ તમે ત્યાંના જવાબ જાતે લખવાના રહેશે હું તમને લખીને નહીં બતાવું પણ તમે ત્યાં ટેક્સ્ટબુકમાં શોધીને પણ લખી શકો છો તો તમે જીજો જોઈ શકો છો અહીંયા તમે તેરમાંથી કોઈ પણ નવના જવાબ લખવાના છે તેના અઢાર પોઈન્ટ છે તમે જોઈ શકો છો અને આની જો પીડીએફ આવા અલગ અલગ એસએસના પેપરની તે આપણે મૂકેલ છે ટેલિગ્રામ ચેનલની અંદર તમે તેમાં જે જોઈ જોડાઈ શકો છો ટેલિગ્રામની અંદર તો બધી પીડીએફ તમે મેળવી શકો તમે વિભાગ સી આપેલો ત્યાર પછી આપેલો છે અહીંયા કુલ દ્વારા આપણા અઢાર ગુનો છે તો તેને માટે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો અને આપણી જેલ પર છે ધોરણ દસની બોર્ડ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષા બંને માટે છે એ બ્લુપ્રિન્ટ મૂકી દીધી છે બધા વિષયની તે લિંક તમે મળી જાય તમે તેના પરથી જરૂરથી જોઈ શકો છો અહીં તમને પ્રશ્ન આવશે પણ કે નકશો પૂછાયેલો છે આપણે જોઈ લઈએ નકશો કેવો આપેલો છે અમને અહીંયા જંગલ પ્રકારની જમીન એક વિસ્તાર દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન ડાંગરનું ઉત્પાદન કરતો એક પ્રદેશ અને બેંગ્લુર એટલે કે જે ઇલેક્ટ્રોનિક ઉત્પાદ ઉદ્યોગનું એક કેન્દ્ર છે તમે તેના તેનાથી ટેક્સબુક મારતો લખી શકો છો તો આજના વિડીયોમાં આટલું જ ફરી ઓલ ધ બેસ્ટ